ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ સ્વાગતમ ઉપસ્થિત સ્વાગત ઉપસ્થિતસર્વ્રોતાગણ વૈષ્ણવજન ધ્વજ મહાનુભાવો આજે એક સુંદર અવસર પ્રાપ્ત થયો છે ભાગવત કથા શ્રવણ કરવાનો આજથી ત્રણ દિવસ પર્યંત સુંદર ભાગવત કથાનું શ્રવણ આપણે અહીંયા કરવાનું છે એમાં વિષય છે ભાગવત મહાત્મ્ય ભાગવતનો અર્થ છે જે ભગવાનના દિવ્ય ચરિત્રો છે ભગવાનની જે દિવ્ય લીલાઓ છે એની મહિમાને જાણવું સમજવું તો એક પ્રશ્ન મનમાં થાય સત્સંગ શા માટે જરૂરી છે મનુષ્ય જીવન આપણને સૌને પ્રાપ્ત થયું છે અત્યારે શ્રીમદ ભાગવત અનુસાર ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલું વરદાન છે આ જીવને અને આ મનુષ્ય જીવનને લઈને અનેક પ્રશ્ન આપણા મનમાં હોઈ શકે કારણ કે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર ભગવાન કૃષ્ણ કહે છે જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે મૃત્યુ અપરિહાર્ય જે કોઈ વ્યક્તિ જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે આ ગીતાનો સિદ્ધાંત છે તો ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિનો મૃત્યુ થાય તો એની બે ગતિ હોય કાં તો એને સદગતિ પ્રાપ્ત થઈ હોય અથવા તો અસદગતિ પ્રાપ્ત થઈ હોય તો કોઈને સદગતિની પ્રાપ્તિ થાય કે અસદગતિની પ્રાપ્તિ થાય એના જીવનમાં થયેલા કર્મ અને મૃત્યુ સમયે થયેલા સ્મરણો પર આધારિત છે બીજું જીવન બે રીતે નક્કી થાય કર્મોના આધાર ઉપર અને સ્મરણના આધાર ઉપર ગીતામાં એક શ્લોક ભગવાન કહે છે યમયમ વાપી સ્મરણ ભાવમ મૃત્યુ સમયે જે જે ભાવનું સ્મરણ થાય એ ભાવને જીવ પ્રાપ્ત કરે બીજા જીવનમાં અને બીજું છે કર્મ તો આ બે ઉપર આધાર છે પણ એક વાત નિશ્ચિત છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પાછળ સ્વજનોની પરિવારજનોની ઈચ્છા એ હોય કે એને સદગતિ પ્રાપ્ત થાય અને એના માટે અનેક સાધનો જે શાસ્ત્રોમાં વર્ણિત છે તો પોતપોતાની ક્ષમતા પોતપોતાની બુદ્ધિ અનુસાર લોકો અલગ અલગ પ્રકારના સાધનો કરવાનો પ્રયાસ કરતા હોય છે કોઈ દાન કરે કોઈ ભોજન કરાવે કોઈ અન્ય કોઈ અનુષ્ઠાન કરે કોઈ સત્સંગ કરે કથા કીર્તન તો આ બધા સાધનોમાં શ્રેષ્ઠ સાધન કયું છે પહેલો પ્રશ્ન એ છે કારણ કે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ અને કળિયુગનો સમય છે લોકો આજ આજે કરતા નથી આવું પણ થાય છે પણ એક મનમાં એવો ભાવ હોય કે આપણા પરિવારમાંથી જે વ્યક્તિ ગયું છે તો એની સદગતિ માટે આપણે એવું શું કરીએ કે જેનો ફળ એને નિશ્ચિત રૂપમાં પ્રાપ્ત થાય અને ઘણી વાર તર્ક બુદ્ધિ સ્વીકાર પણ નથી કરતા લોકોના મનમાં એવું થાય કે તમે આપો એને અને એને ત્યાં પ્રાપ્ત થાય આ સિસ્ટમ તો સમજમાં આવતી નથી અને ક્યારેક ક્યારેક લોકો એવો પ્રશ્ન પણ કરે છે એવી કથાઓ બનાવીને સંભળાવતા હોય કે ભાઈ અહીંયાથી હું પાણી નાખું તો સૌરાષ્ટ્રની અંદર મારા ખેતરે પહોંચે તમે પાણી નાખો તો સૌરાષ્ટ્ર પહોંચશે નહીં પહોંચે તો એ તર્ક આપે કે અહીંયા નાખેલું જળ જો સૌરાષ્ટ્ર ન પહોંચતો હોય તો અહીંયા તમે પૂછડે પાણી નાખો ન્યા કેવી રીતે ભોગે તર્ક બુદ્ધિ નો પ્રશ્ન છે અને આવી કથાઓ કોઈ આપણને સંભળાવે અથવા આપણી સામે તર્ક જયારે કરે તો વાત તો બરાબર છે છે ને પણ અંતર જીવિત વ્યક્તિ માટે તમે જે વસ્તુ કરો છો એ વસ્તુ મૃત વ્યક્તિ માટે એનો નિયમ બદલશે માની લો અહીંયાથી તમે જળ આપો ને ત્યાં નથી પહોંચતો સ્થૂળ ક્રિયા છે પણ જ્યારે સ્થૂળ શરીરનો નાશ થાય અને જીવ સૂક્ષ્મ શરીરમાં જ્યારે હોય ત્યારે એનો નિયમ બદલાય છે સૂક્ષ્મ શરીરમાં કોઈ વસ્તુ પણ એને સૂક્ષ્મ ભાવથી પ્રાપ્ત થાય આ વૈદિક સિદ્ધાંત છે પણ તર્કની દુનિયામાં જીવવા આપણે લોકો આવા બધા તર્કોના કારણે ઘણી વાર પરંપરાઓ ધર્મ સિદ્ધાંતો પર આપણને પ્રશ્ન થાય અને નો ડાઉટ આજે ટેકનોલોજી અને સાયન્સના યુગમાં ઘણી બધી એવી વાતો છે જ્યાં શાસ્ત્રના સિદ્ધાંતોને કોઈ ચેલેન્જ કરે કોઈ તર્ક કરીને આવી બનાવટી કથાઓ દ્વારા પ્રસ્તુત કરે તો આપણે એને તરત સ્વીકાર કરી લઈએ છીએ આ કથાઓ તમે સાંભળી હશે ઘણા લોકોના મુખેથી કે ભાઈ આવું કરવાથી થાય નહીં એને પણ સ્થૂળ શરીરના અને સૂક્ષ્મ શરીરના નિયમો અલગ છે જેવી રીતે કાર અને પ્લેન છે તો બે પૃથ્વીની વસ્તુ પણ નિયમ અલગ છે ને એ તમે રોડ ઉપર કાર લઈને જતા હો અને રોડ ઉપર લાલ લાઈટ થાય સિગ્નલ થાય તમારે ઊભું રહી જવું પડે તમે એવો તર્ક કરો પેલો પ્લેન કેમ નથી ઉભો રહેતો લાલ લાઈટ થઈ તો લાલ લાઈટ નું જે સિગ્નલ છે રોડ ઉપર ઉપર પડે એ વિમાન નથી એવી રીતે શરીર એટલે કે આ પંચમહાભૂત શરીર જે છે અને સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ અહંકારમાં જીવબદ્ધ હોય આના નિયમો જુદા છે છતાં પ્રશ્ન તો એ છે કે આપણો મુદ્દો એ છે કે એને સદગતિ કેવી રીતે પ્રાપ્ત થાય મૂળ વાત શું કરીએ અથવા એવું કયું સાધન છે કે જેના કર્યા પછી આપણને પરફેક્ટ ભરોસો થાય કે આની સદગતિ થવી જ જોઈએ જેવું કોઈ ભાવુકતાની કે કોઈ તર્કવાળી વાતથી આપણે એને સિદ્ધ નથી કરવું પરફેક્ટ એનું રિઝલ્ટ એનું પરિણામ કે આની સદગતિ થવી જોઈએ એ સાધન કર્યા પછી તો શાસ્ત્ર કહે છે એ સત્સંગ છે હરિકથા અને હરિનામ ભગવાનની કથા અને ભગવાનનું નામ કળિયુગની અંદર આનાથી શ્રેષ્ઠ ઉપાય જીવોની સદગતિ માટે બીજો કોઈ નથી ચાહે કોઈ વ્યક્તિ જીવિત અવસ્થામાં હોય કે મૃત અવસ્થામાં હોય બંને સદગતિ નું કારણ હરિકા અને નામ છે આ શાસ્ત્ર શૌનકજી સુત ગોસ્વામીને એક પ્રશ્ન કરે છે કે છે અજ્ઞાન ધ્વાન વિધ્વંસ કોટી સૂર્ય સમપ્રભ કથા સાર મમ કર્ણ રસાયણ કે છે હે અજ્ઞાનનો નાશ કરવા માટે તમારું જ્ઞાન જે છે ને એ કરોડો સૂર્યની સમાન છે એટલા માટે અમારે જ્ઞાનને જાણવું છે એ સારને સમજવું છે કારણ જો કોઈ પણ જીવની અસદ ગતિ થઈ છે એનું કારણ શું છે અજ્ઞાન કોઈ વ્યક્તિ અજ્ઞાનથી જ્યારે જીવન જીવે તો એની અસદગતિ નિશ્ચિત છે અને અજ્ઞાન શું છે શાસ્ત્રોમાં જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે એ અનુસાર જીવન ન જીવે એનાથી વિપરીત જીવન જીવે તો એની અસદગતિ નિશ્ચિત છે અને અજ્ઞાનમાં જીવવાવાળા લોકોની સંખ્યા કળયુગમાં બહુ વધારે છે એટલે કીધું એહ ઘોરે કલો પ્રાયો આસુરતામ ગતા ક્લેશા ક્રાંત શોધને કેમ પરાયણ આ કળયુગમાં જીવ પ્રાય આસુરી સ્વભાવના થઈ ગયા છે આસુરી વૃત્તિ થઈ છે અને ક્લેશ ક્લેશ નો અર્થ શું છે લડાઈ ઝઘડો નાની મોટી વાતોમાં તે લડવું હંમેશા લડવાના મૂળ માં રહેવું કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈઓ કરવી અને આક્રાંતનો અર્થ છે ક્લેશથી ઘેરાયેલા રહે છે તો આવા જે જીવ છે આસુરી સંપદા વાળા થયા છે એને દૈવી સંપદાવાળા બનાવવા હોય એને સારા બનાવવા હોય સતમાર્ગ ઉપર લાવવા હોય આનો ઉપાય શું છે શૌનકજી નો આ પ્રશ્ન છે

આસુરી સંપાને પ્રાપ્ત જીવોને દૈવી સંપદા યુક્ત બનાવવા હોય છે કોળિયો અને કાલ મને કાળનો કોળિયો થયેલા જે જીવ છે એના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે હરિકથા તમે જુઓ પ્રત્યેક જીવ કાળના પ્રભાવમાં છે જીવને મુખમાં ગળી રહ્યો છે છતાં આપણને આનો કોઈ અંદાજ પણ નથી માની લો હમણાં બાર વાગ્યાનો સમય થશે આપણા બધાના જીવનમાંથી એક એક દિવસ ઓછો થઈ જશે આપણને આની કોઈ ચિંતા નથી ચિંતા છોડો આની ઉપર વિચાર પણ નથી કરતા આપણે અને ધીરે ધીરે કાળ જે છે ને આપણને ગળી રહ્યો છે ખાઈ રહ્યો છે છે જેમ જેમ આપણી વધે આપણી મૂર્ખતા એ છે કે આપણે પચીસેક વર્ષના થાય ને ત્યારે આપણને એવું લાગે કે હા હવે હું પચીસ વર્ષનો થઈ ગયો પણ વિચાર એ નથી થતો કે પચીસ વર્ષના થયા નથી એ પચીસ ના ગયા પચીસ વર્ષ જે ગયા છે ને જીવનમાંથી એ હવે ફરીથી ક્યારેય પાછા આવવાના નથી કાળ પકડે છે અને સૌથી કે જેમ જેમ કાળના જતા જાય ને એમ વ્યક્તિને એવું લાગે કે હું વધારે બુદ્ધિમાન બનતો જાઉં છું હું વધારે હોશિયાર થતો જાઉં છું આપણે અહીંયા એવી સિસ્ટમ છે ને કે જે વ્યક્તિની ઉંમર વધે એટલે આપણે એવું માનીએ કે આ બહુ બુદ્ધિશાળી છે અનુભવી વ્યક્તિ છે પણ તમે વિચાર કરો કે જેને એ ખબર નથી કે કાળ મને ખાઈ રહ્યો છે આ વ્યક્તિને તમે શું અનુભવી કયો છો એન કારણ કે એને અનુભવ હોત કે અમને કાળ એટલું ખાઈ ગયો છે તો એ બીજાને શીખવાડે તમે ધ્યાન રાખો ભાઈ પેલે એન આ કાળ તમને ખાઈ રહ્યો છે પણ આપણે ધ્યાન નથી રાખતા પચાસ સાઠ વર્ષની ઉંમરે પહોંચ્યા હોય એનો મતલબ એ સાઠ વર્ષ કાળના મુખમાં વહી ગયા છે હવે બહુ થોડાક બાકી રહ્યા છે કાળ ગળવાની તૈયારીમાં છે અને છતાં એની દશા શું છે બોલે સંસારના ભોગની ઈચ્છા રાખે છે તમે જો રૂપા દેખ બહુ સુંદર ઉદાહરણ આપતા કે કોઈ સાપ દેડકાને ગળે ને સાપ દેડકાને પકડે ને તો દેડકો ક્યારેક ક્યારેક અડધો આવે મોઢામાં તો એનો જે પાછળનો ભાગ હોય સાપ ને મુખમાં હોય ગળી જવાનો છે પણ દેડકો શું કરે ઈ જો બાર કોઈ જીવડું ઉડતું ઉડતું આવે ને એને ખાવા માટે જીવ લાંબી કરે છે દેડકા ની ખબર નથી કે હું અડધો તો કાળના મુખમાં વયો ગયો છું તો આને ખાઈને હવે કોઈ મતલબ નથી મારે એની જેમ અડધા ઉપર કોક કોણા કોક ને હવે હાવ તૈયારી છે જવાની છતાં એ વિચાર કરે સંસારમાં આટલું ભોગવી લઉં અહીંયા મજા લઈ લઉં અહીંયા સુખ લઈ લઉં હજી પણ એ ખબર નથી કાળના મુખમાં બેઠા છીએ આપણે અને જેવો આપણો જન્મ થાય ને એટલે ધીરે ધીરે કાળ ગળવાનું ચાલુ કરે અને ક્યારેક એવી ઝપટ કરે આપણને એમ થાય કે હજી વાર છે વાર છે ત્યાં ઉપાડી લે એ કહે છે કાલ વ્યાલ મુખ ગ્રાસ કાળના મુખના કોળિયા બનેલા આપણે બધા આ ત્રાસ મને કાળનો જે ત્રાસ છે ને આનો નાશ કરવા માટે એક જ ઉપાય છે એ છે હરિકથા સત્સંગ કારણ શું છે સત્સંગ પ્રાપ્ત થવાથી વિવેક મળે સત્સંગમાં કોઈ વ્યક્તિ આવે ને તો એને ખબર પડે શું સાચું છે શું ખોટું છે આની આની જાણકારી જાણકારી શાશ્વત શું શું છે છે નશ્વર મળે અને આજકાલ સમસ્યા એ છે કે લોકોને સત્સંગથી સૌથી વધારે તકલીફ છે જ્યાંથી એને જીવનના વિષયમાં શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે જીવનના વિષયમાં જાણકારી પ્રાપ્ત થાય છે એ સત્સંગમાં રુચિ નથી બાકી બધા સંસારના વિષયોમાં રુચિ લે છે ક્યાંક સંમેલનો હોય સભાઓ હોય કોઈના ભાષણો હોય નેતાઓના લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે પણ પોતાના જીવનના વિષયમાં જાણકારી આપે એવું જ જ્ઞાન મળે છે એ સત્સંગમાં રુચિ નથી અને એટલા માટે જગતમાં કરવું શું જોઈએ મૃત્યુ પર્યંત ઉપાય શું કરવા જોઈએ શા માટે આ જગતમાં આવ્યા છીએ આ કોઈ પ્રશ્નનો ઉત્તર નથી અચાનક જ્યારે કાળ ગળી જાય ને ત્યારે ખબર પડે કહો આ તો વહ્યા ગયા ત્યાં સુધી આપણે વિચાર નથી કરતા મૃત્યુ ઉપર આનું કારણ અજ્ઞાન છે સત્સંગનો અભાવ છે એટલે ગોસ્વામી તુલસીદાસજી કીધું બીનું સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બીનું સુલભ ન સોય જ્યાં સુધી કોઈ સત્સંગ નો આશ્રય ન લે ત્યાં સુધી એમાં વિવેક ન આવે ત્યાં સુધી એની ખબર ન પડે શાશ્વત શું છે નશ્વર શું છે કઈ વસ્તુ કયા વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો એ ક્યારેય ખબર નહીં પડે એટલા માટે સત્સંગ જીવનમાં બહુ જરૂરી છે જવો સત્સંગ નો અર્થ નથી ક્યાંક જન બેસી જવું અને બે પાંચ ભજન ગાઈન વયું આવવું તો કે અમે સત્સંગ કરવા માટે ક્યાં હતા સત્સંગનો અર્થ છે વસ્તુ થી નિકટ સત્ વસ્તુ શું છે વસ્તુ છે આત્મા વસ્તુ છે પરમાત્મા અને આના વિષયમાં જાણકારી લેવી આના વિષયમાં જાણવું પોતાના સ્વરૂપ ને જાણવું અને સ્વરૂપમાં સ્થિત થવાની જે ચેષ્ટા છે એની જે ક્રિયા છે એને સત્સંગ કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ કહેતા હોય આખું જીવન અમે સત્સંગ કર્યો પણ એને ખબર જ નથી કે તમે છો કોણ પૂછવામાં તમે કોણ છો તો એ પોતાના શરીરની ઓળખ આપે છે જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું મૂળ સ્વરૂપ જે છે એ છે આત્મા હવે અહીંયા પ્રશ્ન એ છે ઘણા લોકો અમે આત્માને માનતા જ નથી તમે આત્માને નથી માનતા એનો અર્થ શું છે તમે પોતાને નથી માનતા કારણ કે ગીતામાં ક્લિયર ભગવાન કે છે અર્જુન નથી આ શરીર થી પરે જે તત્વ છે ને એ આપણું આઈડેન્ટિટી શરીરો તો નષ્ટ થાય છે શરીર અહીંયા નાશ થઈ ગયું અને સ્મશાનમાં લઈ જાવ માળી દો શરીર તો નાશ થઈ ગયું છે આ શરીર આપણે નથી એ શરીરને ને ચલાવવા વાળું જે તત્વ છે આત્મા એ આપણે છીએ પણ આપણી ઓળખ આપણને ન હોય આ જાણકારી જ પાસે નથી મૃત્યુ વિશે વિચાર જ આપણે ન કરતા હોય તો આમાંથી બચવાનો ઉપાય કેવી રીતે કરીએ બધા ઉદાહરણ તમે જોયું દેડકો સાપના મોટામાં છે પણ એને એ વિચાર જ નથી કે હું સાપના મુખમાં છું એ તો હજી બાર જીવડા ગોતે જ ખાવા માટે એમ આપણે મૃત્યુથી એટલા નજીક વયા ગયા છીએ છતાં સંસારમાં ભોગને શોધવાની ટ્રાય કરીએ છીએ કે અહીંયા આ મળી જાય ને આ મળી જાય ને આટલું સુખ મળી જાય પણ આપણે પોતાના મૃત્યુ ઉપર વિચાર નથી કરતા પરીક્ષિત મહારાજનો સુખદેવ ગોસ્વામીને પ્રશ્નજી છે કે મૃત્યુ થી નિકટ જે વ્યક્તિ છે એને શું કરવું જોઈએ કે કર્તવ્ય મરે માણસ છે જે વ્યક્તિને બહુ નજીકના સમયમાં મરવાનો છે શું કરવું જોઈએ તો આપણને એક પ્રશ્ન થાય કે એ તો નજીક એટલે કે જેની ઉંમર થઈ ગઈ હોય હોય આપણને એવું લાગે પણ હવે તમે વિચાર કરો આ જગતમાં પ્રત્યેક જીવ મૃત્યુથી નિકટ છે પ્રત્યેક જીવ કારણ કે અહીં પાંચ વર્ષનો બાળક પણ મરી શકે છે ગર્ભમાં પણ બાળક મરે કોઈ વીસ વર્ષે મરે કોઈ ચાલીસ વર્ષે મરે કોઈ સો વર્ષે પણ મરે આમાં કોઈ નક્કી નથી હરેક વ્યક્તિ મૃત્યુથી નિકટ છે અને એટલા માટે એનું કર્તવ્ય છે કે એ સત્સંગ કરે અને આ વિષયમાં જાણકારી લે આ વાસ્તવિકતા છે અને આપણને વાસ્તવિકતા શું લાગે છે કે આ જગતમાં આપણે બહુ એસો આરામથી જીવવાની વ્યવસ્થા કરી લઈએ એટલે આપણે સુખી થઈશું આવું નથી પોતાના આવવા વાળા મૃત્યુ ઉપર જે વિચાર કરે ને એને સત્સંગની ઈચ્છા થાય કારણ કે મનમાં જિજ્ઞાસા થાય તો તમે સાંભળવાની ઈચ્છા રાખશો ને હવે આપણી અંદર કોઈ જિજ્ઞાસા જ ન હોય આપણને સાંભળવું ગમે નહીં આપણી અંદર કઈ જાણવાની ઈચ્છા જ ન હોય તો આપણને સત્સંગમાં બેહવું ગમે નહીં કંટાળાજનક લાગે કે આ બધી આ ભાઈ હું વાતો કરે છે નથી પણ જાણવાની ઈચ્છા જેના હૃદયમાં છે એ વિચાર કરશે એની પર નહીં સમજવા જેવું છે આપણું મૃત્યુ તો આવવાનું છે અને આ સત્ય છે ભલે આજ નહીં તો વીસ વર્ષ પછી કે ચાલીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી પરમેનન્ટ તો આપણે અહીંયા નથી આ વાસ્તવિકતા છે કે નથી તો આની ઉપર વિચાર કરવો પડશે ને કે આ સંસારમાં આપણે આવી તો ગયા આવી ગયા છીએ એટલે જવાનું છે તો જવાનું છે તો પહેલાં એની તૈયારી કરવી પડશે એને સમજવું પડશે તો આ બધા જેટલા પણ પ્રશ્નો છે મનુષ્ય જીવનને લઈને આ બધા પ્રશ્નોનો ઉકેલ સત્સંગમાં પ્રાપ્ત થાય એટલા માટે સત્સંગ છે એ જીવોની સદગતિનું મૂળ કારણ છે આપણે પણ એવું ચાહતા હોય કે આ જીવન પછી આપણે પણ સુખી થાવું છે અને સુખ ડિમાન્ડ છે ને બધાની અત્યારે પણ સુખ ડિમાન્ડ છે મૃત્યુ પછી પણ સુખ ડિમાન્ડ છે તો એનો ઉપાય એક જ છે સત્સંગ કારણ કે સત્સંગ દ્વારા જ્યાં સુધી જાણકારી ન મળે ત્યાં સુધી આપણે આ દુનિયામાં જે કઈ કાર્ય કરીએ છીએ ને બધું અજ્ઞાનમાં થાય છે અને અજ્ઞાનનું પરિણામ જે છે ને એ શું છે દુઃખ એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખની અનુભૂતિ થાય તો એ દુઃખને પરમાનન્ટ દૂર કરવાનો ઉપાય અધ્યાત્મ છે એટલા માટે તમે જુઓ કે જ્યારે જ્યારે માણસ બહુ દુઃખી થાય ને ત્યારે એ આધ્યાત્મિક વસ્તુની શરણ લે છે પણ અધ્યાત્મની અંદર પણ જો સહી વસ્તુ પ્રાપ્ત ન થાય તો આની જિજ્ઞાસા સંતુષ્ટ થતી નથી એટલા માટે શાસ્ત્રોની અંદર એવા ઇતિહાસનું વર્ણન છે એવી કથાઓનું વર્ણન છે જેના દ્વારા આપણે આપણી સદગતિનો માર્ગ પ્રશસ્ત કરી શકીએ અન્ય જીવોની સદગતિના માર્ગને આપણે પ્રશસ્ત કરી શકીએ અને કોઈ પણ દુઃખ એ અધ્યાત્મ વગર દૂર થવાનો નથી આ પરમ સત્ય છે અને એટલા માટે સત્સંગ બહુ જરૂરી છે એક ઇતિહાસ નું વર્ણન કરતા સુત ગોસ્વામી કે એકવાર નારદ મુનિ ભ્રમણ કરતા કરતા પૃથ્વી ઉપર આવ્યા અને પૃથ્વી ઉપર નારદ મુનિએ જોયું અનેક અનેક તીર્થોની એમણે યાત્રા કરી જે ભારત વર્ષના પ્રસિદ્ધ તીર્થ સ્થાનો છે એને પુષ્કરમ છે પ્રયાગમ છે પુષ્કર ક્ષેત્રમાં પ્રયાગની અંદર કાશી ગોદાવરી હરિક્ષેત્ર હરિદ્વાર કુરુક્ષેત્ર શ્રીરંગમ જેટલા જેટલા ભારત વર્ષના તીર્થો હતા નારદ મુનિએ ત્યાં ભ્રમણ કર્યું પણ નારદ મુનિને કોઈ સ્થાનની અંદર સંતુષ્ટિ પ્રાપ્ત થઈ નહીં અને એટલા માટે એમણે નિર્ણય કર્યો કે હવે હું વૃંદાવન જાઉં કારણ કે વૃંદાવન ભગવાનનો ધામ છે ભગવાનના પ્રેમી ભક્તોનું નિવાસ સ્થાન છે ભગવાનની જ્યાં નિત્ય લીલાઓ થઈ રહી છે આ સ્થાન સૌથી ઉત્તમ છે આવું સમજી અને નારદ મુનિ વૃંદાવન બાજુ પ્રયાણ કરે છે આકાશ માર્ગ થી નારદ મુનિ વૃંદાવનમાં આવ્યા અને વૃંદાવનમાં યમુનાજીના તટ ઉપર નારદ મુનિએ જોયું તો એમણે એક આશ્ચર્ય જોયું કે એક યુવાન સ્ત્રી છે પચીસેક વર્ષની ઉંમર અને એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સુતા છે તો નારદ મુનિના મનમાં એક વિચાર થયો કે આ જે સ્ત્રી છે કદાચ હોય શકે કે પતિ આ પણ જે વિચાર કર્યો પતિ તો સંભવ નથી કારણ કે પતિ તો એક હોય ને બે છે બીજો વિચાર થયો કદાચ આ યુવતીના પિતા હોય શકે તો નારદ મુનિએ વિચાર કર્યો પાછો ના પિતાય બે નો હોય ઈ એક જ હોય પુનઃ નારદજીને વિચાર થયો કે પુત્ર હોય શકે તો માં પચીસ વર્ષની હોય ને પુત્ર પંચોતેરના તો નારદજી જોયું કે આ પુત્ર નથી આ કંઈક ગડબડ છે અહીંયા તો નારદ ઉભા રહ્યા આકાશ માર્ગે અને જોયું થોડા નીચે ઉતરી નિરીક્ષણ કરી દેતા હતા કે છે શું બહુ આશ્ચર્ય થયું નારદજીને અને એ એ સમયે જે સ્ત્રી છે જોયું ઉપર તો જોયા નારદ મુનિને જોઈને કહે છે કે હે સાધુ ક્ષણમ તિષ્ઠ એક ક્ષણ માટે તમે અહીંયા ઊભા રહ્યો મત ચિંતામાં પી નાશે મારી ચિંતાનો નાશ કરવા માટે

બહુ સૌભાગ્ય હોય ને ત્યારે તમારી જેવા સાધુના દર્શન થાય તમારી શુદ્ધ ભક્તની સંગતિ થઈ જાય તો આ દુઃખ જે છે ને બધું સમાપ્ત થઈ જાય નષ્ટ થઈ જાય નારદ મુનિ કહે છે કે સ્ત્રી જ્યારે આ પ્રમાણે વાત કરી તો નારદ મુનિએ પૂછ્યું કે દેવી કોણ છો તમે આ પુરુષો જે સુતા છે શું થાય તો એનો ઉત્તર આપતા છે છે કે મારું નામ ભક્તિ નારદ મુનિ એ પૂછ્યું ભક્તિ એટલે કોણ કારણ કે ભક્તિ નામ તો ઘણા બધાનું હોય માની લો અહીંયા કોઈ સ્ત્રી હોય ને એનું નામ ભક્તિ તો કે છે મારું નામ ભક્તિ નારદજી કીધું ભક્તિ મતલબ કોણ ભક્તિ ત્યારે કે છે કે જેનાથી ભગવાન પણ અહીંયા પ્રગટ થઈ જાય ભગવાન કરવા વાળી જે ભક્તિ છે એ હું ભક્તિ છું અને અને આ જ્ઞાન વૈરાગ્ય મારા પુત્ર છે નારદજીને ઓર આશ્ચર્ય થઈ થયું તમે સાક્ષાત ભક્તિ મહારાણી છો તો તમે યુવાન છો ને તમારા પુત્ર બે વૃદ્ધ થઈ ગયા આ કઈ સમજમાં નથી આવતું આટલી વિપરીતતા કેમ છે આમાં ત્યારે એ ભક્તિ કે છે મારી કથા કહું છું દ્રવિડ દેશમાં મારો જન્મ થયો વૃદ્ધિમ કર્ણાટકે ગતા કર્ણાટક મારી વૃદ્ધિ થઈ એટલે કે કર્ણાટક ની અંદર ખૂબ ભક્તો થયા ભગવાન અને તમે જો કળિયુગની અંદર સૌથી વધારે ભક્તો દક્ષિણ ભારતમાં થયા છે પછી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર પછી મહારાષ્ટ્ર બાજુ મેં પ્રયાણ કર્યું ભક્તિના પ્રયાણ નો અર્થ છે મહારાષ્ટ્ર ની અંદર સ્વીકાર થયો અને ક્યાંક અસ્વીકાર થયો અને ગુર્જરે જીર્ણતામ ગતા ગુજરાતમાં ભક્તિ મહારાણી આવી અને અહીંયા ભાંગીને ભોગો જીર્ણતામ ગુજરાત ની અંદર ભક્તિ વૃદ્ધ થઈ ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ વૃદ્ધ થયા જેવો આ ગુજરાતનો ઇતિહાસ બોલે છે કે સાચી ભક્તિને માનવા વાળું કોઈ નથી જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિનો સ્વીકાર કરવા વાળો કોઈ નથી શાસ્ત્રોમાં લખેલી કોઈ પણ વાતો હોય શાસ્ત્રમાં માં લખેલા કોઈ પણ સિદ્ધાંતો હોય તમે ગમે એટલું સમજાવો તો કરે પોતાના મનનું જ આ ગુજરાત શાસ્ત્રોમાં લખ્યું છે ભગવાન કૃષ્ણ છે અમે જે છે હું નથી કેતો ભાગવત કે છે એ ગમે કે અમારા મનમાં જે એ હાચું આ ગુજરાત ભાવ ખરો ભગવાન પ્રતિ ભક્તો પ્રતિ પણ જ્ઞાન નહીં સાચા ખોટાનો વિવેક નહીં પરિણામ શું છે 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 ભક્તિ વૃદ્ધ અર્થ કે સ્વીકાર તરત થઈ જાય પણ ભક્તિ નો સ્વીકાર નહીં થઈ શકે અને આજકાલ સૌથી વધારે જે લોકો ફસાણા છે ને એ આમાં જ કોઈ પાખંડ કોઈ પણ પાખંડ મત કોઈ પાખંડ સિદ્ધાંત આવી અને લોકોને સમજાવી દે એક એકવાર મન એમાં ગયું પછી સો ટચ સોના જેવું સત્ય શાસ્ત્રના પ્રમાણ દ્વારા પણ બતાવો તો એ સ્વીકાર કરે નહીં હું કામ હું માનતો હોય એ ખોટું હોય જ નહીં આ અહંકાર છે અને આના પરિણામે તમે જોવો ભારતમાં સૌથી વધારે પાખંડ ક્યાં થાય ગુજરાતમાં એ બધાનું ચાલે કારણ કે એવો નિયમ ફેલાયેલો છે વિરોધ કોઈનો કરવાનો જ નહીં જે હોય ને બધું જેને જે બધું વાત નથી જો તમે વિરોધ માનશો તો તમે સત્યને જાણશો કેવી રીતે આ બહુ મોટી સમસ્યા છે ખાસ તો ભગવાનને લઈને ભગવાન ની ભક્તિ ને લઈને શાસ્ત્રો ની વિધિઓને લઈને એટલું બધું પાખંડ ચાલી રહ્યું છે એટલા માટે ભક્તિ મહારાણી સ્વયં કે છે પોતાના ગ્રંથોમાં લખ્યું છે આ પાખંડ નો પરિચય કારણ કે વ્યાસદેવ ત્રિકાળ દર્શી મહાપુરુષ છે એને ભૂત ભવિષ્ય વર્તમાન જોયું છે બધું એટલા માટે આ લખવામાં આવ્યું છે આ એવું નથી કે વ્યાસદેવના મનનું સ્પેક્યુલેશન છે જે મનમાં આવ્યું એ લખી દીધું અને પાખંડીઓ છે ને ગુજરાતમાં અડ્ડા જમાવીને બેહી ગયા છે નથી ભગવાન નું ખંડન કરવામાં પણ આ લોકોને સંકોચ નથી અને આનું પરિણામ શું છે ખબર છે અજ્ઞાન પબ્લિક ની અંદર અજ્ઞાન કે એને સાચી વાત કહેવામાંય ડર લાગે હે કહેવામાં આવે વિચાર કરવા લોકોને કેમ લાગશે સામેવાળા વાળા પણ બહુ વિચારવા જેવું નથી કારણ કે સત્ય તો સત્ય છે જુઓ ભક્તિ મહારાણી પોતાની કથા કરી અને કે છે કે ગુજરાતની અંદર હું જીર્ણ થઈ એટલે મેં વિચાર કર્યો કે મારા પુત્રોને લઈ અને હું વૃંદાવન વહી જાઉં ભક્તિ મહારાણીએ જેવો વૃંદાવનમાં પ્રવેશ કર્યો કે વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીન એવું સુરૂપ યુવાન થઈ ગઈ મને નવીન રૂપ પ્રાપ્ત થયું સુંદર રૂપ મળ્યું મારા આ જે બે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય આની વૃદ્ધાવસ્થા દૂર થઈ નહીં આ બે હજી ગઢા છે મને એ આશ્ચર્ય થયું કે વૃંદાવનમાં આવું કેમ થયું ત્યારે નારદ મુનિ કહે છે કે હે ભક્તિ મહારાણી સાંભળો આ વૃંદાવન જે છે ને ધન્ય વૃંદાવન તેન ભક્તિ નૃત્ય યત્ર છે આ વૃંદાવનમાં ભક્તિ મહારાણી અહીંયા તો તમે નૃત્ય કરો છો પણ આ તમારા જે બે પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય આનો કોઈ કસ્ટમર વૃંદાવનમાં નથી કારણ કે અહીંયા તો બધા પ્રેમી છે ભગવાનના ભક્તો છે જ્ઞાની વૈરાગીઓ વૃંદાવનમાં નહીં મળે અને એટલા માટે આ બંનેની વૃદ્ધાવસ્થા જાતી નથી તો તે કામ કરો કંઈક પ્રયાસ તો કરીએ ભાઈને જગાડવાનો નારદ મુનિ જેવો પ્રયાસ કરવા માટે ગયા ભક્તિ મહારાણીએ કીધું કે મારા મનમાં કઈક સંદેહ છે તો આ સંદેહનું નિવારણ કરો ભક્તિ મહારાણીએ ત્રણ પ્રશ્નો પૂછ્યા નારદ મુનિને ને પહેલો પ્રશ્ન એ છે કથમ પરીક્ષિતા રાખ્યા અશુચિકલી સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મારું અને મારા પુત્રોની આ દુર્દશા થવાનું કારણ જો કળિયુગ છે તો પરીક્ષિત મહારાજે કળિયુગને જીવતો શું કામ જવા દીધો ભક્તિ મહારાજ ને ખબર છે આ કળિયુગ પરીક્ષિત મહારાજ ની શરણમાં આવી ગયો પરીક્ષિત મહારાજ એને મારવા માટે તલવાર ઉઠાવી એને મારી જ નાખે કળિયુગ ને આવવા ન દેત તો આવો દોષથી ભરેલો કળિયુગ છે આને રહેવા હું કામ દીધો પહેલો પ્રશ્ન બીજું છે પ્રવૃત્તિ તો કલો સર્વ સારહ કુત્ર ગતો મહાન અને ભલે કળિયુગ આવ્યો એનોય વાંધો નથી પણ એ કળિયુગના આવવાથી બધી વસ્તુઓનો સાર કેમ નીકળી ગયો બધી જ વસ્તુઓ કળિયુગમાં સારહીન થઈ ગઈ છે અને ત્રીજો પ્રશ્ન એ છે કરુણા પરેણ હરિણા અપી ધર્મ કથમ ઈચ્છ ભગવાન તો કરુણામય છે તો પછી આટલું બધું પાપ થઈ રહ્યું છે પાખંડ ફેલાઈ રહ્યું છે તો ભગવાન કેમ કરતા નથી પેલા બે પ્રશ્ન તો આપણા હોય કે નહીં ત્રીજો પ્રશ્ન જરૂર હશે અને ઘણા લોકો પૂછે છે આટલું બધું પાખંડ પાપ થઈ રહ્યું કળિયુગમાં ભગવાન જો હોય તો કેમ કઈ રોકતા નથી ઘણા એટલે ભગવાનને નથી માનતા એ કે આટલો દુરાચાર સમાજમાં ફેલાઈ રહ્યો છે છતાં ભગવાન કઈ કરતા નથી તો અહીંયા ભક્તિ મહારાણીનો પણ પ્રશ્ન છે છે કે ભગવાન તો તો કરુણામય શા માટે જોઈ રહ્યા છે ભગવાન તો પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપતા નારદ મુનિ કે છે કે દિગ્વિજય ના સમયે પરીક્ષિત મહારાજ જયારે એને ધર્મ અને પૃથ્વીને દિન અવસ્થામાં જોયા તો એ સમયે કળિયુગને નિશ્ચિત મારી નાખે પણ કળિયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવી ગયું અને પરીક્ષિત મહારાજ જે છે એ સારંગ ઈવ સારભ જે રાજા છે ને એ સારગ્રહી રાજા છે એટલે પરીક્ષિત મહારાજે કળિયુગના સારને ગ્રહણ કર્યું અને પછી નક્કી કર્યું કે મારે આને ન મારવો જોઈએ અચ્છા કળિયુગમાં એવો સાર શું છે તો કે છે ફલમ નાસ્તી તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ તે સમ્યક કલો કેશવ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય સમાધિથી જે ફળ પ્રાપ્ત થાય યોગ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ કળિયુગમાં કે છે ફલમ લભતે સમ્યક કળિયુગ ની અંદર આ ફળ કેવલ ભગવાનનું નામ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હવે તમે વિચાર કરો તમને કીધું એ તપ કરો થાય હમણાં આવે છે ને એકાદશી પાંડવ નિરિજાળા એકાદશી હે ને ઘણા કહે માર્યા કારણ કે આ એકાદશી નિર્જળા કરવાની ઘણા લોકોને તકલીફ થાય એક નિર્જળા મને તપસ્યામાં આટલી તકલીફ છે જો સમાધિના અને કોઈને કીધું એક સમાધિમાં બેહો સમાધિ બહુ દૂરની વાત કોઈને કીધું ખાલી બે ક્ષણ માટે મનને સ્થિર કરો બે ક્ષણ માટે ખાલી થઈ શકે સમાધિ તો બહુ દૂરની વાત છે નથી આ બધું કળિયુગમાં પ્રેક્ટિકલ રૂપમાં સંભવ નથી નથી તપસ્યા સંભવ નથી સમાધિ સંભવ નથી યોગ સંભવ પણ કહે છે જે ફળ યોગ સમાધિ તપથી પ્રાપ્ત થાય એ જ ફળ કળિયુગમાં ભગવાનના નામથી પ્રાપ્ત થશે તો કળિયુગે કીધું કે આપણો ગુણ છે દીક્ષિત મહારાજે જોયું કે તો આને રહેવા દેવાય આ મારવા જેવો નથી કારણ કે તમે જો પૂર્વના સમયમાં ઋષિ હજારો હજારો વર્ષ તપ કર્યું છતાં એને ભગવાન મળ્યા કે નહીં નક્કી નહીં અમુક અમુક ઋષિઓના શરીર તો હાવ ઉદ્ધય કીડા મકોડા ખાઈ ગયા તોય ભગવાન નો મળ્યા અને કળિયુગમાં ખાલી ભગવાનનું નામ લે કોઈ તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય કળિયુગે બતાવ્યો પોતાનો ગુણ પરીક્ષિત મહારાજ કહે છે કે નહીં આને રાખવા જેવો છે આને મરાય નહીં તો પહેલો પ્રશ્ન જે છે ભક્તિ મહારાણીનો કળિયુગને શું કામ રહેવા દીધો આ ગુણના કારણે કળિયુગમાં હજારો દોષ છે લાખો દોષ છે પણ એક ગુણ સારો ઈ છે કે ભગવાનનું નામ લેવા માત્રથી કળિયુગમાં જીવનો ઉદ્ધાર થઈ જાય એટલા માટે આને મારવા જેવો નથી બીજું પ્રશ્ન જે છે કે બધી વસ્તુમાંથી સાર કેમ નીકળી ગયો છે તો સાર નીકળવાનો ઉત્તર ઈ છે કે કુકર્મ આચરણા કળિયુગની અંદર પ્રાય લોકો કુકર્મમાં પ્રવૃત્ત થયા છે કુકર્મનો અર્થ શું છે જે કર્મ શાસ્ત્રોમાં નિહિત કરવામાં આવ્યું છે કે આ ન કરવું જોઈએ કળિયુગમાં એ જ કરવું છે લોકોને સદાચાર નથી શાસ્ત્રોમાં જે જે સદાચારનો ઉલ્લેખ થયો છે એનું કોઈ પાલન કરતું નથી અને એટલા માટે પદાર્થા સંસ્થિતા ભોમો બીજહીના સુષાયો થતા જેવી રીતે કણસલું જે છે એમાંથી બીજ નીકળી જાય અને પછી જેમ ખાલી ખોખા વધે એમ કળિયુગની અંદર તમામ પદાર્થ જે છે એમાંથી સાર નીકળી ગયો છે અને સાર નીકળવાનું કારણ શું છે સદાચાર નથી આવું સદાચાર નથી એટલે કોઈ વસ્તુઓમાં સાર નથી આ રીતે દ્વિતીય પ્રશ્નનો ઉત્તર અને ત્રીજા પ્રશ્નનો ઉત્તર એક શ્લોકમાં આપતા કહે છે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તુ પુંડરી કાક્ષ સહતે નિકટે સ્થિત અને કહે છે કે યુગનો સ્વભાવ છે કળિયુગની અંદર લડાઈ ઝઘડા પાખંડ આ બધું ચાલે જ એટલા માટે ભગવાનને બધી જ ખબર હોવા છતાં ભગવાન ખૂબ નિકટ હૃદયમાં પરમાત્મા રૂપે હોવા છતાં આ બધી વસ્તુ જોવા છતાં ભગવાન કઈ કરતા નથી આ વાત થોડીક વિશેષ સમજવા જેવી છે હાર મનમાં એમ થાય ને કે ભગવાન કેમ કઈ નથી કરતા તો પેલો પ્રશ્ન ઈ છે કે ભગવાન આપણને બચાવે શું કામ શું કામ બચાવે આપણે શું કર્યું ભગવાન માટે તમારે કોઈ ની યારે લડાઈ થઈ જાય એમાં રસ્તામાં ઘણા લોકો જોવે જોઈ ને જાય એ તમને શું કામ તમારે કઈ લેવા દેવા જ નથી એમ ભગવાન સાથે આપણે કઈ લેવા દેવા જ નથી ભગવાન બચાવે શું આપણે કોની યારે લેવા દેવા છે માયા સાથે આપણો વ્યવહાર વહીવટ બધો માયા સાથે છે અને આપણને જ્યારે જયારે કષ્ટ પડે જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે આપણે શરણમાં કોની જાય છે ભગવાનની આ તમે જો મંદિરોની અંદર દર્શન કરવા માટે લાઈન લાગે છે લોકોની અને બધાની પાસે લિસ્ટ હોય રો મારે આટલા આટલા દુઃખ છે આ તમે સુખમાં કન્વર્ટ કરો ભગવાનને પ્રાર્થના કરે છે બધા મંદિરે જેની જ પ્રાર્થના થાય છે ને બધાની તમે પ્રાર્થના કરો છો પછી દુઃખ સુખમાં ફરે છે ને ક્યારેક પ્રાર્થના કરવાની પ્રભુ મારે આ દુઃખ છે તમે કન્વર્ટ કરી દો પ્રાર્થના તમે જઈને કરો તો ત્યાં ગયા પછી પ્રાર્થના કર્યા પછી એ દુઃખ જાય છે મોટા ભાગે તો નથી જાતું છતાં પાછા પ્રાર્થના કરે ભગવાન ભાઈને એક વાત તો નક્કી છે કે ભગવાન તમારું સાંભળતા નથી અને શું કામ સાંભળતા નથી કારણ કે તમે ભગવાનને શરણાગત છો નહીં તો જે ભગવાનને શરણાગત નથી એનું ભગવાન સાંભળે હું કામ ભગવાન કહે તું માયાનો કસ્ટમર છે ને તો એની પાસે જા મારી પાસે કેમ આવે છે તો આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જ્યારે જ્યારે સુખ હોય ત્યારે આપણે માયાની શરણમાં રહી છીએ અને જયારે જયારે સંકટ આવે ને ત્યારે ભગવાનની શરણમાં જાય છે તો ભગવાન આવા લોકોનું ક્યારેય સાંભળતા નથી ઘણાને એવો વિચારો કે આપણે મંદિરોમાં જઈને પ્રાર્થના કરશું ને ભગવાન સાંભળી લે અને ચેન્જ થઈ જાય આવું નહીં થાય ક્યારેય કોનું સાંભળે છે ભગવાન પોતાના ભક્તો જેને શરણાગત છે એની વાત ભગવાન સાંભળે આપણને ભગવાન અરે કઈ લેવા દેવા જ નથી ભગવાન શા માટે આપણી વાત સાંભળશે એટલા માટે નારદ મુનિ કહે છે કે બહુ નિકટ હોવા છતાં ભગવાન આ બધું જોવે છે સહન કરે છે પણ કઈ કરતા નથી તો આ ત્રણેય પ્રશ્નના ઉત્તર આપ્યા પછી નારદ મુનિ કહે છે કે કઈ વાંધો નહીં ભલે આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધાવસ્થામાં હોય પણ હું કંઈક ઉપાય કરીશ જેના કારણે આ બંનેની વૃદ્ધાવસ્થા દૂર થઈ જાય અને નારદ મુનિ એક બહુ સુંદર વાત કરી નારદજી કહે છે કે કોઈ પણ વ્યક્તિ કળિયુગમાં તમારાથી જે યુક્ત છે એટલે કે જે ભક્તિનો આશ્રય લે છે પાપીનો અપી નિર્ભયમ કૃષ્ણ મંદિરમ કદાચ એનામાં પાપ હશે પણ પણ જય કળિયુગમાં ભક્તિનો આશ્રય લેશે તો આ વ્યક્તિ નિશ્ચિત ભગવાનના ધામને પ્રાપ્ત થઈ જશે કારણ કે તમે એટલા પ્રિય છો ભગવાનને કે તમારાથી યુક્ત કોઈ પણ જીવ ભલે એમાં દોષ હોય છતાં પણ એ ભગવાનને પામશે જો નારદજીનું નું વચન છે અને આ રીતે અનેક અનેક પ્રકારે ભક્તિ મહારાણીની પ્રશંસા કરી અને એ સમયે ભક્તિ મહારાણી કહે છે કે હે નારદજી તમારા આ વચનોથી હું ખૂબ ધન્ય થઈ તમારી મારી અંદર પ્રીતિ છે હું તમારા હૃદયને છોડીને ક્યારેય નહીં જાઉં પણ હવે એટલી કૃપા કરો કે મારા આ બે પુત્ર જે છે વૃદ્ધ આને યુવાન કરી દો આટલું જે દુઃખ છે ને આને તમે દૂર કરી દો આને તત્કાલ જાગૃત કરો ત્યારે સુદ ગોસ્વામી કે છે કે ભક્તિ મહારાણીએ જ્યારે નારદ મુનિ ને પ્રાર્થના કરી કે તમે આ બે પુત્રોના દુઃખને દૂર કરો તરત જ નારદ મુનિ બેય ને હાથ પકડીને હલાવવા માંડ્યા અને જગાડવાનો પ્રયાસ કરવા માંડ્યા દો એ જ્ઞાન હે વૈરાગ્ય જલ્દી જાગો જલ્દી જાગો પણ બેય જાગ્યા નહીં નારદ મુનિએ વિચાર કર્યો કારણ કે બીજો ઉપાય કરો પોતાનો મુખ બંને પુત્રોના કાન પાસે લઈ જાય અને નારદજી કે વેદનો પાઠ કર્યો એના કાનમાં તો જાગ્યા નહીં પછી વેદાંત નો પાઠ કર્યો તો પણ આ બંને જાગ્યા નહીં અંતે ગીતા નો પાઠ કર્યો તોય નો જાગ્યા નહી હવે જુઓ ભગવદ્ ગીતા ભગવાનના મુખેથી નીકળેલું શાસ્ત્ર અને એનો પાઠ કર્યો તો વિચાર એ થાય શ્લોકમાં એક સંશય થાય ને કે ગીતા વાંચ્યા પછી નહીં આ તો બહુ કેવાય ગીતા સાંભળ્યા પછી પણ કોઈ નહીં વાંચવાની તો નતી અને નારાજજી એ સંભળાવી ભગવદ્ ગીતા પણ કે છે કે ગીતા સાંભળ્યા પછી પણ નો જાગ્યા ભાઈ આ એક અદ્ભુત આશ્ચર્ય હતું અને ન જાગે અમુક અમુક હોઈ ગયા હોય ને એવી ઊંઘમાં તમે એને ગમે એટલું પ્રવચન સાંભળાવો ગીતાનું જાગે જ નહીં ક્યાં જાગે છે કોઈ જાગે ગીતા ક્લાસમાં કોઈ આવ્યા હોય કઈ આજે ભગવદ ગીતા ભગવાન નામ કે તોય ને જાગતા નારદજી ટેન્શનમાં આવી ગયા કે આખા વૈદિક શાસ્ત્રોનો પાઠ એના કાનમાં કર્યો છતાં પણ આ લોકો જાગ્યા નહીં અને નારદજી ચિંતામાં નારદ મુનિ વિચાર કરે છે કે હવે શું કરું અને એ સમય આકાશવાણી થઈ નારદ મુનિને કીધું નારદજી તમે ચિંતા ન કરો તમે એક સત્કર્મ કરો અને એ સત્કર્મ દ્વારા આ જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધાવસ્થા દૂર થશે અને આ બંનેની મૂર્છા નિદ્રા દૂર થઈ અને યુવાન થશે બસ આકાશવાણી ખાલી એટલું કીધું સત્કર્મ કરો કયું સત્કર્મ શું કેવી રીતે કરવું કઈ ખબર ન પડી નારદજી વિચાર કર્યો કે હાલો ને જૈન કોક ને પૂછી ભાઈ સત્કર્મ શું છે અનેક અનેક વિદ્વાનો પાસે ગયા નારદજી કીધું આકાશવાણી જે સત્કર્મ ની વાત કરી છે સત્કર્મ કયું વિદ્વાનો એ કીધું અમને ખબર નથી પછી તો નારદ મુનિ અનેક અનેક તીર્થોમાં ભ્રમણ કરવા માંડ્યા બધાને જઈને પૂછે ભાઈ આ સત્કર્મ કયું છે અને અમુક લોકોને જ ખબર પડી કે નારદજી આવે છે પહેલા જ ભાગી ગયા ને ખોટું આવીને પૂછે નહીં કે આપણને આવડે નહીં એની કરતા રહેવું જ નથી કારણ કે વિચારે છે નારદજીને જે સત્કર્મ ની ખબર ન હોય તો બતાવો દુનિયામાં એવો કયો વિદ્વાન છે એ સત્કર્મ બતાવી શકે તો નારદ મુનિ ભ્રમણ કરવા લાગ્યા અને એ સમયે જયારે કોઈ ઉપાય ન મળ્યો નારદ મુનિએ વિચાર કર્યો કે એક કામ કરું હવે બદ્રિકાશ્રમ જેને તપ કરું અને તપસ્યા કરી અને ઉપાય ને જાણી લઉં કે આ સત્કર્મ કયું છે તો નારદ મુનિ તપસ્યા કરવા માટે બદ્રિકાશ્રમ જઈ રહ્યા હતા તો રસ્તામાં એને સનકાદિકો સનકાદિકો મળ્યા મળ્યા અને ત્યારે નારદ મુનિ કહે છે ઈદાન ભૂરી ભાગ્યે ન ભવતભી સંગમો ભવત કુમારાબ્રવતામ શીઘ્રમ કૃપા કૃત મમો પર એ સાધુઓ તમે મારી ઉપર કૃપા કરો કારણ કે ખૂબ સુંદર ભાગ્ય હોય ત્યારે તમારી જેવા સાધુઓનો સંગ મળે છે તો તમે મારી ઉપર કૃપા કરી અને બતાવો કે આકાશવાણીએ જે સત્કર્મની વાત કરી છે આ સત્કર્મ કયું છે સનકાદિકોને પૂછે છે નારદજી અને ઈ સમયે સનકાદિકો કહે છે કે માં ચિંતામ કરો દેવર્ષે એ નારદજી તમે ચિંતા ન કરો તમે પ્રસન્ન થઈ જાવ કેમ ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વ એ વહી પહેલેથી જ આનો એક ઉપાય વિદ્યમાન છે જ્ઞાન અને વૈરાગ્યને આ વૃદ્ધાવસ્થા કેમ દૂર કરવી આ ઉપાય પહેલેથી જ વિદ્યમાન છે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી અને ઉપાય શું છે એ છે ભાગવત સપ્તાહ શ્રવણ સાત દિવસનું જે ભાગવત છે જે સપ્તાહ શ્રવણ છે ભાગવત યદી જો કરવામાં આવે તો આ બંનેની વૃદ્ધાવસ્થા દૂર થાય જ્ઞાન અને વૈરાગ્યની ભાગવત નારદજીના મનમાં એક સંશય થયો નારદજી એ સનકાદિકો ને કીધું કે મેં વેદ વેદાંત ગીતા સહિત બધા શાસ્ત્રોનો પાઠ એના કાનમાં કર્યો હવે તમે જુઓ અહીંયા એક વિશેષ વાત શું છે કે બધા શાસ્ત્રોનો પાઠ જ્ઞાન વૈરાગ્યના કાનમાં થયો છતાં આ બે જાગ્યા નહીં તો ભાગવત કોઈ વૈદિક સાહિત્ય થી અલગ તો છે ભાગવત પણ એ જ વેદરૂપી વૃક્ષ નું ફળ છે તો આખા વેદ પાઠ દ્વારા પણ જો આ ન જાગ્યા હોય તો ભાગવત થી કેવી રીતે જાગશે એક પ્રશ્ન થાય ને કારણ કે ગીતા વાંચી તોય ન જાગ્યા તો જેવી રીતે ગીતા વૈદિક વૃક્ષ નો ભાગ છે એમ ભાગવત પણ એનો જ ભાગ છે ભાગવત અલગ વસ્તુ નથી તો પછી એ કેવી રીતે જાગશે ભાગવત સાંભળવાથી આની મૂર્છા કેમ દૂર થશે કારણ કે ભાગવતના એક એક શબ્દમાં છે તો વેદનો સાર હવે જો એવું નતું કે નારદ મુનિને ભાગવત ખબર નથી કારણ કે વ્યાસદેવના મનમાં જયારે અસંતુષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે વ્યાસ ની અસંતુષ્ટિ દૂર કરવા એને નો ઉપદેશ કરનારા નારદજી છે એટલે ને ભાગવત ખબર છે પણ ભાગવત ની મહિમા ખબર નથી આવ્યું એટલા માટે આ પ્રશ્ન એમણે શનકાદિકો ને કર્યો ભાગવત જાણે છે મહિમા નથી ખબર નારદ મુનિ ને પણ સપ્તાહ શ્રવણની મહિમા શું છે અને એટલા માટે એમણે આ પ્રશ્ન જયારે શનકાદિકોને કર્યો તો દીકો એક બહુ સુંદર ઉદાહરણ દ્વારા એમને સમજાયું કે જો જેવી રીતે વૃક્ષના મૂળમાં કોઈ રસ અથવા કોઈ જળ નાખે હમ તો એ જળ જે છે એ આખા વૃક્ષમાં વ્યાપ્ત છે કે નહીં સમજો વૃક્ષ જે છે એ મૂળ દ્વારા જમીનમાંથી પાણીનું શોષણ કરે એ મૂળ દ્વારા પાણી ક્યાં જાય થડમાં થડ થી ડાળીઓમાં ડાળીથી પાંદડામાં પાંદડા થી પુષ્પમાં પુષ્પ થી ફળ સુધી આ એક જ રસ આખા વૃક્ષમાં વ્યાપ્ત છે હમણાં કેરીની સિઝન છે તમને એમ થાય કે મારે કેરી ખાવી છે અને તમે આંબા પાસે જાવ અને આંબાની નાની એવી ડાળખી તોડીને એને ચાવવા માંડો તમને કેરીનો રસ આવે એમાં રસ જે રસ કેરીમાં છે એ જ રસ ડાળીમાં છે રસ એક જ છે આખા વૃક્ષમાં છતાં તમે કોઈ ડાળીને પાંદડાને કે કેરીના એ જે મોર છે એને તમે ચાવો તો એમાં તમને કેરીનો સ્વાદ આવે નહીં કેરીનો સ્વાદ લેવા માટે તમારે ફળ ને ખાવું પડે ફળ ને બાકી તમે આંબાના પાંદડા છાવી જાવ ડાળીયું છાવી જાવ છળિયું છાવી જાવ મૂળિયા છાવી જાવ નહીં ઈ રસ તમે કેરી ખાવ તો અચ્છા કેરીમાં રસ આવ્યો ક્યાંથી એ જ મૂળમાંથી આવ્યો છે ને એ છડમાંથી ડાળીઓ માંથી આવ્યો છે અન્યત્ર કેરીમાં એવું નથી કે કેરી આંબે લટકે રસ બીજે થાય જે ડાળીને તમે ચાવો છો એ જ ડાળી થી એમાં રસ ગયો છે છતાં એની મધુરતા જુદી છે ભિન્નતા છે એક ઉદાહરણ આપ્યું બીજું ઉદાહરણ શું આવે છે દૂધમાં ઘી દૂધ જે છે દૂધમાં ઘી છે બરાબર તમને વિચાર થયો પૂરી તળવી છે ઘીમાં તળવી છે આખા દૂધ નું એક મોટી કડાઈ ભરી લ્યો ફૂલ ગરમ કરો દૂધ અને એમાં પૂરી નાખો તળવા તળાય હમણાં તમે આ પાડતા હતા દૂધમાં ઘી છે છે કે નહીં તો એમાં નહીં તળાય પૂરી દૂધમાં નહીં તળીએ શકો તમે પણ ઈ દૂધમાં તમે મેળવણ નાખો દહીં બનાવો મંથન કરો એની છાશ એમાંથી માખણ નીકળે એને ગરમ કરો એમાંથી ઘી નીકળે અને એ ઘીમાં તમે પૂરી તળો તો પછી એમ જ તમારે ગમે વાનગી મોહન તાળ લાડવા જે બનાવો એ બધું બને કે નહીં સ્વાદિષ્ટ વ્યંજન પણ એનો એ પ્રયાસ દૂધમાં કરો તો તો ઘી નીકળ્યું જ ક્યાંથી દૂધમાંથી અચ્છા ત્રીજું ઉદાહરણ આપે છે શેરડી શેરડીમાં રસ વ્યાપ્ત છે બધી જગ્યાએ પણ તમે ખાંડની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરીએ તમારા ઘરે મહેમાન આવ્યા તમને એમ થયું કે આપણે શરબત બનાવવું છે વાંધો નહીં શરબત બનાવો તો શરબત બનાવવું છે ખાંડ નાખવી પડે એમાં કે એક કામ કરો ને શેરડી નીજવી દે થોડીક રસ બનશે નહીં બને હે ને સાકર બનાવી છે તમારે તો એ રસને શેરડી થી અલગ કરી એની પ્રોસેસ કરશો તો એમાંથી આપણને સાકર પ્રાપ્ત થાય તો આ ત્રણ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે મૂળ વસ્તુ કરતા આંબાનું જે વૃક્ષ છે રસ આખા આંબામાં વ્યાપ્ત છે પણ ઈ જ્યારે રસ વૃક્ષ થી જુદો પડે ફળના રૂપમાં એની મધુરતાનું આસ્વાદન ત્યારે થાય એવી રીતે ઘીની મધુરતાનું આસ્વાદન જ્યારે દૂધમાંથી અલગ પડે ત્યારે થાય અને શેરડીમાંથી આસ્વાદન આસ્વાદન જ્યારે રસમાંથી છૂટી પડે ત્યારે જ્યાં સુધી કોઈ વસ્તુ મૂળ રૂપમાં હોય ત્યાં સુધી એની મધુરતા એટલી હોતી નથી ભાગવત છે વેદનું જ સાર પણ આ ભાગવત જ્યાં સુધી વેદોમાં હતું ત્યાં સુધી ભાગવતની કોઈ મહત્તા હતી નહીં એ ભાગવતનો એટલું કોઈ આસ્વાદન હતું નહીં પણ જ્યારે એ વૈદિક રૂપી વૃક્ષથી ભાગવતને અલગ કરવામાં આવ્યું એ ભાગવત જ્યારે અલગ થયું ત્યારે એ ભાગવત એટલું મધુર થયું અને એટલા માટે શુકદેવ ગોસ્વામી કહે છે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુક્ત પીબત ભાગવતમ રસમાલયમ મોહરહો રસિકા ભવિભાવુકા અને કેવું તો કે છે વેદરૂપી વૃક્ષનું આ પાકેલું ફળ છે શ્રીમદ ભાગવત જયારે સુખદેવ જેવા વ્યક્તિઓ પણ નિત્ય નિરંતર આ ભાગવત ની અંદર ડૂબેલા રહે છે તો અલગ થવું જરૂરી છે જ્યાં સુધી વેદમાં હતું ત્યાં સુધી વેલ્યુ નથી એટલે શનકાદિકો કહે છે કે વેદનો ભાગ હોવા છતાં પણ આ ભાગવત પરમ મંગલ કરવા વાળો છે અને નારદજી તમે સાત દિવસ સપ્તાહ શ્રવણ કરો તો દિવસ કથાનું આયોજન કરો તો સનકાદિકોના કહેવાથી નારદ મુનિ એમને પૂછે છે કે આ કથા ક્યાં કરવી જોઈએ કયા સ્થાનમાં આ કથા કરો જેના કારણે બધાને આનો લાભ પ્રાપ્ત થાય ત્યારે સનકાદિકો કહે છે કે ગંગા દ્વાર સમીપે તો તટમ આનંદ નામકમ દ્વાર હરિદ્વાર હરિદ્વારથી નિકટ એક સ્થાન છે આનંદ ઘાટ આ આનંદ ઘાટ ઉપર તમે કથાનું આયોજન કરો અને સમસ્ત સંસારમાં એનાઉન્સમેન્ટ કરી દો કે અહીંયા કથા થવાની છે તો નારદ મુનિ ને સનકા દીકો બદ્રિકાશ્રમ થી ઉતર્યા અને હરિદ્વાર ની અંદર એમણે કથાનું આયોજન કર્યું હરિદ્વાર થી નિકટ એટલે ક્ષેત્ર એક જ છે હવે એક પ્રશ્ન એ થાય કે બદ્રિકાશ્રમ માં હતા તો પછી નાન્ય કથા કે નાખી હોતો ન્યાથી હેઠા ક્યાં કામ ઉતર્યા બદ્રિકાશ્રમ એ ધામ છે ને તો પછી કથા હરિદ્વાર માં આવીને શા માટે કરી છે તો તમે જુઓ હરિદ્વાર થી પહેલા જે પહાડો છે એમાંથી જે જળ આવી રહ્યું છે એ ગંગા છે એને હરિદ્વાર માં આવે છે એ ગંગા છે અને હરિદ્વાર પહેલા મતલબ ગંગોત્રી થી જે જળ નીકળ્યું છે એ પણ ગંગા છે પણ તમે જુઓ કે સ્નાનનો આનંદ જે છે એ ક્યાં છે હરિદ્વારમાં જયારે ગંગાજી સમતલ ભૂમિ ઉપર આવે અને એનો પ્રવાહ શાંત થાય ને એમાં જે સ્નાનનો આનંદ છે ગંગા જળમાં એ ઉપર નો આવે કારણ કે ઉપર ગમે ત્યાં પડો તમે પડી જાવ પછી હે જે ઉપર પહાડોમાંથી જે આવે છે જળ એમાં તમે સ્નાન નો કરી શકો અને એમાં સ્નાનનો આનંદ પણ નથી એટલા માટે લોકો હરિદ્વાર સૌથી વધારે પસંદ કરે સુગમ કારણ કે ત્યાં જેટલી સ્નાનની સુગમતા છે સરળતા છે એટલી ઉપર નથી તો સનકા દીકોનો કહેવાનો ભાવ ઈ છે કે જ્ઞાનના ઉચ્ચ શિખર ઉપર બેસીને સામાન્ય વ્યક્તિને કથા સમજમાં આવે નહીં એટલા માટે આપણે ઉતરીએ નીચે એને જો નીચે ઉતરશું તો સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એવી સરળતાથી આ કથાનો લાભ બધા લઈ શકે બદ્રિકાશ્રમમાં એક વસ્તુ છે બેહારવા ક્યાં પ્રોબ્લેમ પહાડમાં કેવી રીતે સમતલ ભૂમિ હશે તો ઘણા બધા લોકો આવશે ને બધાને કથાનો લાભ મળશે પણ પોસિબલ નથી ઉપર એટલા માટે એ લોકો બદ્રિકાશ્રમથી ઉતર્યા અને હરિદ્વારથી નિકટ ક્ષેત્ર જે ગંગાજી નો તટપ્રદેશ છે એમાં નારદ મુનિ દ્વારા સુંદર કથાનું આયોજન થયું અને આ કથાની અંદર અનેક અનેક ઋષિ મુનિઓ અનેક નદીઓ સરોવરો આ બધા મૂર્તિમંત મનુષ્યનું રૂપ લઈ અને ત્યાં ઉપસ્થિત થયા અને કથા સાંભળવા માટે એકત્ર થયા હવે જો અહીંયા પણ એક વિષય એ છે કે જ્યારે જ્યારે આપણે એવો વિચાર કરીએ આવી કથાઓ જ્યારે પણ આપણે વાંચીએ અથવા આપણા શ્રવણમાં આવે તો એવું લાગે કે આ કેટલી અંધશ્રદ્ધા છે જો આ કીધું કે નદી જે છે એ હ્યુમન ફોર્મની અંદર મનુષ્ય રૂપમાં કથા સાંભળવા આવે છે પર્વતો મનુષ્ય રૂપમાં કથા સાંભળવા આવે છે તો બીધર્મી લોકો જ્યારે આવી કથાઓ સાંભળે છે ને ત્યારે એ આક્ષેપ કરે કે જુઓ તમારા શાસ્ત્રોમાં કેટલું ખોટું લખ્યું છે બધું નદી ક્યારે હ્યુમન ફોર્મમાં આવે એ લોકો માટે આશ્ચર્ય છે પણ આવે તમે જુઓ પિતામાં ભીષ્મનો જન્મ કોનાથી થયો છે ગંગાજીથી હેને તો એના ત્રણ સ્વરૂપ છે ગંગાજીના આધિદૈવિક રૂપ એ એક દેવી છે એક સ્ત્રી છે આદિ ભૌતિક રૂપ જે જળ છે પાણીના રૂપમાં એનું આદિભૌતિક રૂપ છે તો આ તથ્યને જે નથી સમજતા એના માટે એક શંકા છે કે એક વ્યક્તિ એનું એક વોટર ફોર્મ પણ છે એક હ્યુમન ફોર્મ પણ છે આ કોઈ અસત્ય વસ્તુ નથી અને એ જો અસત્ય હોત તો પછી ગંગા તરીકે ભીષ્મ પ્રસિદ્ધ ન હોત એ ગંગાના પુત્ર છે ને તો જળમાંથી તો નીકળ્યા નથી એનો જન્મ એક સ્ત્રી થી થયો છે તો ગંગાજી નું એક સ્વરૂપ છે જે એક સ્ત્રીના રૂપમાં છે અને એક સ્વરૂપ જે છે એ પાણીના રૂપમાં છે હ્યુમન ફોર્મ વોટર ફોર્મ છે તો આ બિલકુલ સત્ય વસ્તુ છે નદીઓ દિશાઓ પર્વતો આ બધા મનુષ્યનું રૂપ લઈ અને કથા શ્રવણ માટે ઉપસ્થિત થયા છે અનેક ઋષિ મુનિઓ પણ આવ્યા છે વૈષ્ણવો પણ આવ્યા છે અને સનકાદિકો એ કીધું કે આ શુક શાસ્ત્ર જે છે આની મહિમા અમે તમને સંભળાવીએ છીએ કારણ કે ભારત વર્ષની અંદર તમામ શાસ્ત્ર ગ્રંથોનો એ નિયમ છે કે કથાનો પ્રારંભ કરતા પૂર્વ એની મહિમા પહેલા કહેવામાં આવે એનું મહાત્મ્ય પહેલા બતાવવામાં આવે શુ તમે એક વિચાર કરો જ્યાં સુધી કોઈ વસ્તુના મહાત્મ્યને આપણે ન સાંભળીએ ને ત્યાં સુધી ઈ વસ્તુ પ્રત્યે આપણને રુચિ ન થાય જિજ્ઞાસા ન થાય તમે જુઓ એક જ બિલ્ડિંગની અંદર આપણે સાથે રહેતા હોય નવા નવા આપણે રહેવા આવ્યા હોય અને આપણને ક્યારેક કોઈ આપણા પાડોશી એમ કે જો ઓલા ત્રીજા માળ વાળા બેન છે ને એમથી થોડાક છેટા રહે જોઈએ કેમ બિલ્ડિંગમાં કોઈ એન બોલતું નથી બહુ માથા ભારે છે આવું કે એટલે આપણે પહેલે જ નક્કી લઈ આનથી આગું રહેવું આપણે નવા નવા આવ્યા હોય એટલે આપણે નક્કી કરીએ આનથી આગું રહેવાય પછી એકાદ મહિનો જાય અને એકાદ મહિના પછી ક્યાંક દુકાને બેન ભેગા થઈ જાય તમે દુકાને ક્યાંક લેવા ગયા હોય અને માની લો તમારું પર્સ ઘરે ભૂલાઈ ગયું પૈસા ભૂલી ગયા અને અચાનક માથાભારે બેન આવે બાજુમાં અને એમ કે બેન કઈ તકલીફ છે આપડે કે હા ભાઈ પર્સ લાવવાનું હતું પણ ઘરે ભૂલાઈ ગયો કઈ વાંધો નહીં હું આપી દઉં પૈસા લ્યો ને ત્યારે આપી દેજો મને પછી બેન પ્રત્યે ભાવ કેવો રહે તમારો કે ના ઓલા કીધું જ પણ આ બેન એવા છે બહુ સારા છે તો જયારે સાંભળીએ આપણે કોઈના વિષયમાં ખોટી કોમેન્ટ તો આપણે એના પ્રત્યે નેગેટિવ થઈ જાય કે આ આવા ખરાબ જ હશે ભલે એને મળ્યા ન હોય એની અરે વ્યવહાર ન કર્યો હોય પણ આપણા મનમાં એવું થઈ જાય કે આ ખરાબ હશે અને કોઈના વિષયમાં આપણે સારું સાંભળીએ તો આપણને એના પ્રત્યે પ્રેમ થઈ જાય કે ના આ વ્યક્તિ બહુ હાર ભલે એને તમે મળ્યા ન હોય એની અરે વ્યવહાર ન કર્યો જો સાંભળવાનો એક બહુ મોટો પ્રભાવ આપણા મનની ઉપર છે જો તમે સારું સાંભળશો તો એ વ્યક્તિ પ્રત્યે તમે પોઝિટિવ હશો જો તમે એના વિશે ખરાબ સાંભળશો તો એના પ્રત્યે તમે નેગેટિવ થઈ જશો અને આવું છે ને દુનિયામાં આપણે અમુક લોકોને પસંદ કરીએ શું કામ માની લો કોઈ ક્રિકેટર છે તમને બહુ પસંદ છે પ્રિય શું કામ તમારા ઘરે કોઈ દી જમવા આવ્યો તમને બે પાંચ લાખ નો ચેક મોકલાવ્યો મોકલાવ્યો છતાં તમે એના ફેન છો શું કામ સાંભળ્યું છે એના વિશે અચ્છા આતંકવાદીઓ જે છે એને પ્રેમ કરો નહિ કરતા નફરત કરો કોઈ દી આવ્યા તમારા ઘરે મહિલા જ ક્યારે નથી મળ્યા કામ ગાળો આપો છે ને ભાઈ મહિલા બેમાં છે નથી જેના પ્રત્યે આપણને સારી ફિલિંગ છે એને આપણે ક્યારેય નથી મળ્યા જેને આપણે નફરત કરીએ છીએ એને ક્યારેય નથી મળ્યા બસ બેયના વિષયમાં સાંભળ્યું છે ખાલી કે આ વ્યક્તિ સારો છે ખરાબ છે વિચાર કરો શ્રવણની કેટલી મોટી ઇફેક્ટ છે આપણી ઉપર અને એટલા માટે કાનમાં શું જવા દેવું અને શું ન જવા દેવું એ બહુ મહત્વનો વિષય છે તો શાસ્ત્રોમાં મહાત્મા એટલા માટે કહેવાય જયારે એની મહિમા આપણે સાંભળી લઈએ ને ત્યારે એની એક અસલી વેલ્યુ થાય આપણા મનની અંદર આજે તમે જો ભક્તિ મહારાણીના જીવનમાં જે દુઃખ આવ્યું અને નારદ મુનિ દુઃખને દૂર કરવાનો ઉપાય કરી રહ્યા દીકો પાસે પહોંચ્યા વિધિ કરો હવે વિધિ પ્રારંભ કરી અને એની મહિમાને પ્રારંભ કરતા દીકો કહે છે કે આ ભાગવત એવું છે કે જેણે પોતાના જીવનમાં અનેક અનેક મોટા પાપ કર્યા છે આમ તો માની લો પાપની ઘણી બધી વિશેષતાઓ શાસ્ત્રોમાં વર્ણિત છે પણ મુખ્ય પાપ જેને કહેવામાં આવે માની લો કોઈએ બ્રાહ્મણની હત્યા કરી હોય બ્રહ્મ હત્યા જેને કહે છે એને કોઈએ વ્યભિચાર કર્યો હોય સુવર્ણની ચોરી કરી હોય કોઈ વ્યક્તિએ બાળકની હત્યા કરી હોય આવું કોઈ પણ મોટામાં મોટું પાપ જે છે કહે છે કે આ દુનિયામાં એવું કોઈ પાપ નથી જે ભાગવત એને નષ્ટ કરી શકાય ગમે એટલો મોટો પાપી વ્યક્તિ હોય પણ જો ભાગવત શ્રવણ એ કરે છે તો એ મુક્ત થશે આ સપ્તાહ વિધિ જે છે એ એટલી ઉત્તમ છે કે યજ્ઞ કરતા પણ ઉત્તમ છે કે છે સપ્તાહ સપ્તાહો ગરજતી વ્રતાથ સંસારના સમસ્ત વ્રત કરતા પણ ઉત્તમ છે સૌથી શ્રેષ્ઠ વ્રત શું છે ભાગવત શ્રવણ તપ તપસો ગરજતી પ્રોચ્છે સંસારની તમામ તપસ્યાઓ કરતા ઉત્તમ છે અને તીર્થ કરતા તો અધિક જ છે તમે કોઈ પણ તીર્થોની યાત્રા કરી તીર્થોની અંદર ભ્રમણ કરવું અને સાત દિવસ બેસીને ભાગવત સાંભળવું ભાગવત ઉત્તમ છે ધ્યાન જ્ઞાન થી કે છે બધાથી ઉત્તમ થી ઉત્તમ સાધન યદી કોઈ છે તો એ સપ્તાહ શ્રવણ છે તો શ્રવનકાદી ઋષિઓ કહે છે કે હે નારદજી હે સુતજી આ તો બહુ મોટા આશ્ચર્યની વાત છે કે દુનિયાના શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ કર્મોમાં જેની ગણના થાય છે એ ભાગવત સપ્તાહ છે કારણ શું છે એક આશ્ચર્ય સાધનોમાં ભાગવત આટલું શ્રેષ્ઠ કેમ તો એની પણ એક સુંદર વાત અહીંયા સુત ગોસ્વામી કહે છે શૌનકાદી ઋષિઓને કે ભગવાન કૃષ્ણ જ્યારે પોતાના પરમધામ જવા માટે તૈયાર થયા ઈ સમયે એમની મુલાકાત ઉદ્ધવજી સાથે થઈ અને ઉદ્ધવજી ભગવાનને કહે છે કે તમે હવે આ ભગવાન છોડીને પોતાના ધામની અંદર જાઓ છો તો તમારા ગયા પછી આગતો અયમ કલી ઘોરે ભવિષ્યંતી પુનઃ કલા એ પ્રભુ તમારા જવાથી કળિયુગ આગમન થશે અને કળિયુગમાં પુનઃ દુષ્ટો નો પ્રાગટ્ય થશે જે સત્પુરુષો છે એ ઉગ્ર પ્રકૃતિના બની જશે અને ત્યારે આ પૃથ્વી જે છે એ કોની શરણમાં જશે આ ઉદ્ધવજી પ્રશ્ન છે ભગવાનને કે અત્યાર સુધી તો ધર્મ તમારા શરણમાં રહ્યો પણ હવે તમે નહીં રહ્યો કળિયુગનું આગમન થશે અને જેટલું તમે સુધારીને ગયા છો ને એ બધું બગડી જવાનું છે અને અમુક અમુક સમય બગડે જો પેલા ભગવાન આવ્યા રામ અવતાર લઈ રામ અવતાર લઈને આવ્યા ભગવાને બધું હરખું કર્યું કે અસુરોનો વધ કર્યો ધર્મની સ્થાપના કરી વળી થોડોક ટાઈમ થયો પાછું બગડી ગયું બધું ભગવાન કૃષ્ણ રૂપમાં આવ્યા એને મહાભારત યુદ્ધ કર્યું ગીતા કીધી ધર્મની સ્થાપના કરી બધું હરખું કર્યું વળી ભગવાન ગયા પાછું બગડી ગયું તો ઉદ્ધવજીનો પ્રશ્ન એ છે કે પ્રભુ આ તમે બધું સુધારીને જાવ છો પણ આમ નામ રહેતું નથી એ પાછું બગડી જાય આનું શું કરું અને સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ત્યારે એ કહે છે કે એક તો તમારા સાધુઓને કષ્ટ થશે જે સત્પુરુષો દુખી થશે અને બીજું ઉદ્ધવજી કહે છે કે બક્તાર્થમ સગુણો જાતો નિરાકારો અપિચિન્મય પ્રભુ તમારા ભક્તો માટે તમારું સાકાર રૂપ જ કામનું છે બાકી નિરાકારમાં તો બહુ કષ્ટ છે બહુ દુઃખ છે એટલા માટે તમે વિચાર કરો કે તમારા એ જે પ્રેમી ભક્તો છે તમારા ગયા પછી કેવી રીતે રહેશે આ પૃથ્વી ઉપર અહીંયા રહેવા માટે એનો આશ્રય કોણ હશે ત્યારે પ્રવાસ ક્ષેત્રની અંદર ઉદ્ધવજીના વચન સાંભળી અને ભગવાન વિચાર કરે છે કે મારા ભક્તોના આશ્રય માટે મારે શું કરવું જોઈએ ત્યારે ઉદ્ધવજીના જોતા જોતા ભગવાને ભાગવતની અંદર પ્રવેશ કરી લીધો ભગવાન જે છે સ્વયં ભાગવતમાં પ્રવિષ્ટ થઈ ગયા અને એટલા માટે ભાગવત જે છે ને એ સાક્ષાત ભગવાન નું સ્વરૂપ છે સાક્ષાત ભગવત સ્વરૂપ છે ભગવાન અને ભાગવતમાં કોઈ અંતર નથી આ સાક્ષાત ભગવાન છે ઉદ્ધવજીની સામે પ્રવેશ થયો જો ભગવાનના કોઈ અવતાર કોઈ સ્વરૂપ એને ક્યારેય કોઈ ગ્રંથમાં પ્રવેશ નથી કર્યો ભગવાન કૃષ્ણ એ ભાગવતમાં પ્રવેશ કર્યો અને ઉદ્ધવજીને કહી દીધું કે ભાગવત જ કળિયુગમાં મારું સ્વરૂપ છે અર્થાત કળિયુગની અંદર કોઈને મારો આશ્રય લેવો છે તો એને ભાગવતનો આશ્રય લેવો જોઈએ કારણ કે ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે શબ્દ બ્રહ્મ છે નહીતર તમે એક વિચાર કરો કે ભાગવતમાં જે શબ્દ કે અક્ષર લખવામાં આવ્યા છે તમે ન્યૂઝ પેપર રોજ વાંચતા છો એમાં જે અક્ષર લખવામાં આવ્યો એમાં ભાગવતમાં લખ્યું છે એ કથિક ન સુધી અક્ષર તો કક્કાની બહાર તો કઈ છે નહીં કે બારાક્ષરી ની બાર કઈ નથી ન્યૂઝ પેપરમાં એ જ અક્ષરો છે ભાગવતમાં ઈ એ જ અક્ષર છે પણ ક્યારેય કોઈ કીધું કે ન્યૂઝ પેપર વાંચીને કોઈનો આત્મા મુક્ત થશે થાય અક્ષર નહી છે જયારે ભાગવતના જે શબ્દ છે ભાગવતના જે અક્ષર છે એનાથી મુક્તિ સંભવ છે છે શું કામ કારણ કે આ આ શબ્દ બ્રહ્મ અક્ષરના રૂપમાં સાક્ષાત ભગવાન છે શબ્દના રૂપમાં ભગવાનનું સ્વરૂપ છે અને એટલા માટે આ ભાગવતનું શ્રવણ કોઈ કરે તો એના કોઈ પણ પાપ કોઈ પણ દારિદ્ર એનું દુર્ભાગ્ય કામ ક્રોધ આ બધું નષ્ટ થાય છે અને સૌથી મોટું ફળ એ છે કે ભગવાનની માયાથી મુક્ત થઈ દેવતાઓ માટે જે દુર્લભ છે માયાથી મુક્ત થવું એ સામાન્ય જીવ ભાગવતના આશ્રયથી ભગવાનની માયાથી મુક્ત થઈ શકે છે તો પછી વિચારો કે આનાથી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે સાક્ષાત ભગવત સ્વરૂપ છે અને એટલા માટે સપ્તાહ વિધાન કરવામાં આવ્યું છે તો આ રીતે જ્યારે સનકાદીકો ભાગવતની મહિમા કહી રહ્યા હતા એ સમયે એ સભામાં એક મોટું આશ્ચર્ય થયું હે અને આશ્ચર્ય શું હતું એની ચર્ચા આપણે કાલ કરશું શું થયું એ સભામાં આપણે જ્ઞાથી આગળ વધારશું ઠીક છે તો તમારે જાણવું હોય તો કાલે પુનઃ પધારજો હરે કૃષ્ણ શિલ પ્રભુપાદ કી નિતાઈ ગૌરવ પ્રેમાનંદે